गुड मॉर्निंग टू ऑल मित्रों, आज आप ऑटोमोबाइल सिस्टम डिजाइन सब्जेक्ट के अंदर चैप्टर नंबर 2 डिजाइन ऑफ प्रोपेलर शाफ्ट में एग्जांपल जे छे ते सॉल्व करीशु। लास्ट लेक्चर के अंदर आप अलग अलग मेथड प्रमाण जो फाइंड आउट करने मेथड थी एक्सल डायमीटर और प्रोपेलर शाफ्ट डायमीटर की जोई गया। आज आप आगे जोईशु बीजी मेथडो અને તેની સાથે આજે આપણે ચેપ્ટરમાં આગળ વધીશું। એક્ઝામ્પલ આ પ્રમાણે છે, ડિટરમાઇન ધ મેક્સિમમ શાફ્ટ ડાયામીટર ફોર ધ એન ઓટોમોબાઈલ એન્જિન ડેવલપિંગ 30 કિલોવોટ એટ 1500 આરપીએમ। ધ બોટમ ગિયર રેશિયો ઓફ ધ ગિયર બોક્સ ઇઝ 3.8, ઇફેક્ટિવ ડાયામીટર ઇઝ 0.65 મીટર, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ધ ટાયર એન્ડ રોડ સરફેસ ઇઝ 0.6, the permissible shear stress is 32 newton upon millimeter square, calculate the maximum load permissible on each wheel। એટલે કે અહીંયા સૌથી પહેલા આપણે એક શાફ્ટનો ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવાનો છે કે જે ઓટોમોટિવ એન્જિનના 1500 આરપીએમ ઉપર પેદા 1500 આરપીએમ એ 30 કિલોવોટ પાવર પેદા કરે છે અને તેનો ટોર્ક જે છે પાવર છે તે ટ્રાન્સમિટ કરે છે। અહીં બોટમ ગિયર રેશિયો આપણને આપેલો છે 3.8, વ્હીલ ડાયામીટર જે છે તે આપણને આપેલો છે 0.65 મીટર અને કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ટાયર અને રોડની સપાટી વચ્ચેનું 0.6 આપેલું છે। આ ઉપરાંત જે મટીરિયલમાંથી શાફ્ટ બનાવવામાં આવ્યો છે તો તે શાફ્ટ માટે પરમિસિબલ શીયર સ્ટ્રેસની વેલ્યુ ઓલરેડી અવેલેબલ છે કે જે 32 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર છે। તો દરેક વ્હીલ ઉપર મેક્સિમમ પરમિસિબલ લોડ કેટલો લાગે છે તે પણ સાથોસાથ અહીં ફાઇન્ડ આઉટ કરવાનું છે। તો રકમ ઉપરથી સૌથી પહેલા આપણે ગિવન ડેટા જે છે તે લખી લેશું ફટાફટ। સોલ્યુશનની અંદર P is equal to 30 કિલોવોટ, N is equal to 1500 RPM, G is equal to 3.8, DW is equal to 0.65 મીટર, ન્યુ is equal to 0.6, FS is equal to 32 newton upon millimeter square। તો સૌથી પહેલા અહીં આપણે એન્જિનની મદદથી પેદા થતો ટોર્ક જે છે તે ગણતરી કરવી પડશે અને તેના માટેનું સૂત્ર જે છે તે અહીં આપણે ઉપયોગ કરીશું। તો તેના માટેનું સૂત્ર જે છે એટલે કે એન્જિન ડેવલપ ટોર્ક PE is equal to P into 60,000 divided by 2pi into N। અહીંયા 60,000 એટલા માટે લીધેલા છે કે આપણે પાવરની વેલ્યુ કિલો વોટની અંદર લઈએ છીએ। જો આપણે ત્યાં કન્વર્ટ કરી દીધું હોત વોટની અંદર તો આવા કિસ્સામાં અહીંયા આપણે 60 લઈશું। એટલે અહીંયા આપણે અત્યારે એક્ઝામ્પલમાં આપણે કન્વર્ટ કરેલું નથી તો 60,000 જે છે તે વેલ્યુ લેશું। હવે T is equal to P into 60,000 divided by 2 pi N, તો વેલ્યુ મૂકી દઈએ 30 into 60,000 divided by 2 pi into 1500, તો આપણને મળે છે ટોર્કની વેલ્યુ 190.98 into 10^3 ન્યૂટન મીટર। આગળ જોઈએ ટોર્ક ટ્રાન્સમિટેડ બાય પ્રોપેલર શાફ્ટ એટલે કે ટોર્ક ટ્રાન્સમિટેડ એટલે કે ટોટલ ટોર્કનું સૂત્ર વેલ્યુ જે છે તે અહીં આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે। તો તેના માટેનું સૂત્ર વાપરીએ T is equal to TE into ZR એટલે કે 190.986 into 3.2 પણ નીચે ગુણ્યા 10 નો ઘન જે છે તે લખવાનું રહી ગયું છે એટલે એક ધ્યાનમાં લેજો, અથવા તો અહીંયા 611 T is equal to TE into ZR is equal to 190.986 into 3.2 is equal to 611.155 newton meter। આ પોઈન્ટ જે છે તે ધ્યાને લેવાનો નથી। T of T is equal to total transmitted torque, F is equal to self stress, Y is equal to distance of external fiber from the center એટલે કે સેન્ટર થી બારી સપાટી વચ્ચેનો અંતર કે જે D divided by 2 લેવાનું છે, D outer divided by 2, D outer and D inner is equal to outside and inside diameter of the propeller shaft, IP is equal to polar moment of inertia is equal to pi divided by 32, D outer raised to 4 minus D inner raised to 4। તો ટોર્સનલ શાફ્ટ સબ્જેક્ટ
twisting moment सूत्र नो उपयोग करीशु अहीं TFT छेद में IP is equal to FS छेद में Y. હવે અહીંયા આઉટર ડાયામીટર અને ઇનર ડાયામીટર માટેનો રેશિયો જે છે તે આપણને આપેલો નથી, તો આવા કિસ્સામાં તે રેશિયો આપણે DO / DI is equal to 1.8 ધારી લેશું. સૂત્ર જે છે તે પણ અહીં આપણે જોઈ લીધું, તો હવે તેમાં જે રકમ આપણી પાસે જે વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે તે અહીંયા લખી દેશું. તો 611155 ડિવાઇડેડ બાય પાઈ ડિવાઇડેડ બાય 32 ઇન બ્રેકેટ 1.8 into DI bracket whole square minus DI raised to 4 bracket over is equal to 55 divided by 0.9 into DI. DI ને સૂત્રનો કરતા કરી દઈએ એટલે DI raised to 3 is equal to 611155 into 32 divided by pi into 61.11 into 9.5. તો ડી ક્યુબ ની વેલ્યુ આપણને મળે છે 10724.9 ઇન્ટુ મીટર રેસ્ટ ટુ 4 એન્ડ ડીઆઈ ઇઝ 22.05 મિલીમીટર. ડીઓ જે છે તે આની ઉપરથી આપણને મળશે ડીઓ ઇઝ ઇક્વલ ટુ 1.8 ઇન્ટુ 22.05, સો ડીઓ ઇઝ 39.7 મિલીમીટર. તો આ રીતે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય છે કે જ્યારે આપણને ડીઆઈ અને ડીઓ નો રેશિયો આપેલો ના હોય, અથવા તો જ્યારે આપણને ડીઆઈ અપોન ડીઓ નો રેશિયો આપેલો હોય, તો શાફ્ટ નો ડાયામીટર કઈ રીતે શોધી શકાય છે તે આ એક્ઝામ્પલ ની અંદરથી જોયું. નેક્સ્ટ હવે આપણે એક વધારે એક્ઝામ્પલ જે છે તે જોઈશું. રકમ આ પ્રમાણે છે. એન ઓટોમોબાઈલ એન્જિન ડેવલપ એ મેક્સિમમ ટોર્ક ઓફ 165 ન્યુટન. ધ લો ગિયર રેશિયો ટ્રાન્સમિશન ઇઝ 2.75 વાઇલ ધ બેક એક્સલ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 4.25. ધ ઇફેક્ટિવ વ્હીલ રેડિયસ ઇઝ 0.325 મીટર એન્ડ ધ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ધ ટાયર એન્ડ રોડ સરફેસિસ ઇઝ 0.6. ઇફ ધ પરમિસિબલ શીયર સ્ટ્રેસ ઇઝ 33,000 ન્યુટન અપોન સેન્ટીમીટર સ્ક્વેર, ડિટરમાઇન the maximum shaft diameter assuming that the load is nearly torsional. What is the maximum load permissible on each wheel? એટલે કે આ જે રકમ છે તેની અંદર આપણને આપવામાં આવેલી છે કે એક એન્જિન 165 ન્યુટન નો મેક્સિમમ ટોર્ક પેદા કરે છે, તેના ટ્રાન્સમિશન સિસ્ટમનો જે લો ગિયર રેશિયો છે તે 2.75 છે, જ્યારે તેની બેક એક્સલનો રેશિયો 4.25 છે. વ્હીલ રેડિયસ છે તે 0.325 મીટર આપવામાં આવેલ છે. આ ઉપરાંત ટાયર અને રોડ સપાટી વચ્ચેનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન 0.6 પણ આપેલું છે. શાફ્ટ જે મટીરિયલમાંથી બનાવવામાં આવેલો છે, તો તે મટીરિયલ માટે તેના પરમિસિબલ શીયર સ્ટ્રેસની વેલ્યુ 33,000 ન્યુટન સેન્ટીમીટર સ્ક્વેર આપેલી છે. તો શાફ્ટનો ડાયામીટર આપણે ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યો છે, અને શાફ્ટનો ડાયામીટર ટોર્સનલ થિયરીના આધારે ગણતરી કરવાની છે, અને દરેક વ્હીલ ઉપર કેટલો મેક્સિમમ લોડ લાગુ પડશે તે પણ આપણે શોધવાનું રહેશે. તો આપણે રકમ ઉપરથી સૌથી પહેલા ગિવન ડેટા લખી દઈશું અને ત્યારબાદ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો આગળ જોઈએ સોલ્યુશન ની અંદર. તો T is equal to 165 ન્યુટન, કેપિટલ N is equal to 1500 RPM, GR is equal to 2.75, AR is equal to 4.25, DW is equal to 0.325 મીટર, mu is equal to 0.6 and FS is equal to 33,000 ન્યુટન અપોન સેન્ટીમીટર સ્ક્વેર. સૌથી પહેલા આપણે અહીંયા ટોર્ક છે તે આપણને આપેલો છે, તો આવા કિસ્સામાં ઓવરઓલ ગિયર રેશિયો જે છે તે ફાઇન્ડ આઉટ કરીશું. તો ઓવરઓલ ગિયર રેશિયો માટેનું સૂત્ર છે જીઆર ઇન્ટુ એઆર ઇઝ ઇક્વલ ટુ 2.75 ઇન્ટુ 4.25. તો આપણને ઓવરઓલ ગિયર રેશિયો કેટલો મળે છે? 11.68. નેક્સ્ટ આગળ વધીએ. ટોટલ ટોર્ક ટ્રાન્સમિટેડ બાય એક્સલ ઇઝ ઇક્વલ ટુ એન્જિન ટોર્ક ઇન્ટુ ઓવરઓલ ગિયર રેશિયો.
वैल्यू लिखिए 165 × 11.68 = 1930 newton into meter અને વેલ્યુ ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 19,300 newton centimeter. ટ્વિસ્ટિંગ માટેનું સૂત્રને ધ્યાનમાં લઈને આપણે શાફ્ટનો ડાયામીટર શોધવાનો છે તો તેના માટેનું સૂત્ર જે છે T(T)(IP)FS/Y તો 19,000 × π/d^4 = 33,000/d/2 આ એક અથવા તો શાફ્ટની અંદર આપણને કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી કે શાફ્ટ સોલિડ છે કે હોલો તો આવા કિસ્સામાં આપણે સોલિડ શાફ્ટ તરીકે ધ્યાને લઈ અને ગણતરી કરવાની છે તો આગળ વધીએ d^3 = 19,300×16/3000π તો d ની વેલ્યુ આપણને મળે d^3 = 29.8 અને d ની વેલ્યુ આપણને મળે છે 3.1 સેન્ટીમીટર. The same out of torque is transmitted to each wheel. એટલે કે જેટલો ટોર્ક અંદર પેદા થયો છે તે વ્હીલ સુધી ટ્રાન્સમિટ થાય છે, દરેક વ્હીલ સુધી ટ્રાન્સમિટ થાય છે. તો આવા કિસ્સામાં ટ્રેક્ટિવ એફર્ટ માટેનું સૂત્ર જે છે તો કે ટોટલ ટોર્ક ડિવાઇડેડ બાય રેડિયસ ડાયામીટર ઓફ ધ વ્હીલ અથવા નહીં સોરી રેડિયસ ઓફ ધ વ્હીલ. તો 19,300×32.5 તો આપણને મળે છે 5,940 ન્યૂટન. લોડ પર ઈચ વ્હીલ, દરેક વ્હીલ ઉપર કેટલો લોડ લાગે છે તો કે ટ્રેક્ટિવ એફર્ટ ડિવાઇડેડ બાય કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન રોડ એન્ડ ટાયર સરફેસીસ. તો અહીં આપણે ટ્રેક્ટિવ એફર્ટ 5,940×0.6 તો લોડ પર ઈચ વ્હીલ આપણને મળે છે 9,900 ન્યૂટન. એટલે કે દરેક વ્હીલ ઉપર 9,900 ન્યૂટન નો ટોર્ક લોડ જે છે તે લાગે છે. તો મિત્રો આ સાથે આ એક્ઝામ્પલ પૂરો કરીએ છીએ અને સાથોસાથ આ ચેપ્ટર પણ પૂર્ણ કરીએ છીએ.